Dikri Vahalno Dariyo. Sejan, Dhiraj Sejan. Sejan, Dhiraj. मैं कहूँगा धीरे। शुकाम धीरे, तारा बाड़क ने कोई नुकसान ना पहुँचू जो ये इतना मटे? अशो तारू बाड़क मांडी उसे सेजन। अब बाड़क आपन उसे, मैंने बाड़क नहीं साथे साथे, मैंने तारी पन इतनी चिंता से। तो रुपेश, मैंने ले जाने पप्पा ना घरे। शुम? सेजन, अत्यारे तारू त्याज हो ठीक नहीं। केम? केम ठीक नहीं हाँ? कहीं मने? रुपेश, पप्पा मने मरवा माटे ही घर सुधी आवया था। शुकाम आवया आशे। मैं मने कहीं केवु आशे तो जावया आशे ने रुपेश। हने कहीं पन की दावा कर। तारा पप्पा ना कारणे चालिया गया है। हवा दुखना समय हमारा घरे हो, तुम्हारा मन ने धरपत रे। कि आवा समय हूँ मम्मी नी साथे हती। बनी शक्के के मारा बाड़क माटे पप्पा नाना नाना मोजा लाव्या होए अने रमकड़ा ना कपड़ा काबी रुपेश एटलीस्ट तू घरे होइस तो मने जाणवा मळशे कि पप्पा मने शू केवा माटे आव्या था कि पछी एमणे मने माफ करी कि नहीं प्लीज रुपेश मने घरे लई जाने मने पप्पा ना घरे लई जाने सेजल शांत रह जा बस सेजल मनमाती केम करीने काटीश कहना पप्पा एने माफ कर्या वगैरे चाल्या गया केम छे तमने केम नु ठीक होवानु अदा हमारा कानूना नो हक छीनवाई गयो छे बस भवाड़ा करवानो बंद करो ये तो हमने हमने राजकोटी टिकट पकड़ाई थी रातवा अरे पर अदा आ किंजल दी जुओ ने मारी दरेक बाबत में आड़ी फाटे छे मैं तो मीना बहुना माथे हाथ मुकी ने स्वीकारवानी तैयारी बतावी थी એ ભવાની બાઉ આ માથામાં ધોળા છે ને એ તડકામાં નથી આવ્યા સમજા હાથીના દેખાડવાના દાંત જુદા અને ખાવાના જુદા ને એવું નાનો તો ત્યારથી મને ખબર છે જો એવું હોય ને તો હવે મારા જીવનનો કોઈ અર્થ નથી રહ્યો અદા એ કાનુડા જા જઈને લાકડા ભેગા કરવા માંડ અને જા રગલા તું જેને જેની બાટલી લઈ આવ એટલે હું હાલતી થઉં જા નીકળે દે ને ભવાની તમારી તબિયત સારી નથી એટલે તમે અહીંયા આરામ કરો પ્રાતઃ સવારી બધી તૈયારી અમે લોકો કરી લઈશું પણ લોકો પૂછશે કે આ ભવાની બા ક્યાં છે ત્યારે હું જવાબ આપશો એની ચિંતા તમે રહેવા દો બા હું છું ને બધાને બરાબરના જવાબ આપી દઈશ હવે કઈ બાકી જો લોકો શું બોલશે એવું બધું બોલી બોલીને તમારું ગળું સુકાઈ ગયું હોય તો પાણી લઈ આવું કે પછી એ પણ તમારા કાનોડાના જાતનું પીશો Thank you.
લાગે છે. માસુક અંકલ નો ફોન એ પણ રાહુલ ને? આ તો કપાઈ ગયો. પણ માસુક અંકલ રાહુલ ને કેમ ફોન કરી રહ્યા છે? તારી હિંમત કેવી રીતે થઈ મારો ફોન કાપી નાખવાની? અહીંયા મારી ઓફિસમાં આવીને મારી પાસેથી દરેક વખતે હજારો ખંકેરીને લઈ જાય છે ત્યારે? ત્યાં ચાવાળાના ઘરમાં બેસીને બહુ હોશિયારી નહીં બતાવ, સમજો ને? માસુક સંઘવીને ના સાંભળવાની આદત નથી. ચૂપ કેમ થઈ ગયો, બોલ, જવાબ આપ. માસુક અંકલ, હું કિંજલ બોલું છું. હેલો હેલો માસુક અંકલ, શું થયું? ફોન કાપી નાખ્યો મારો અવાજ સાંભળીને? અરે ના ના, હું તારો ફોન શું કામ કાપું? પણ બીજાનો ફોન ઉપાડવાની તારી આદત હજુ સુધી ગઈ નથી લાગતી. હવે બીજા જ ગમે ત્યાં ફોન મૂકી દે તો મારો શું વાંક? બાકી શું વાત છે, રાહુલ ને કેમ ફોન કરવો પડ્યો? એ જાણવાની તારે શું પંચાત છે? એક કામ કરજે, રાહુલ ને મેસેજ આપી દેજે ને કહી દેજે કે મારો ફોન હતો. અંકલ, એ તો હું કહી જ દઈશ, પણ મારે તમને હજી એક વાત પૂછવી હતી. અંકલ, તમે જ્યારે ગાડી લેવા આવેલા ત્યારે પપ્પાને મળેલા ને? જો છોકરી, આનો જવાબ મેં રૂપેશને ઓલરેડી આપી દીધો છે, એટલે તારે ફોજદાર બનીને સવાલો કરવાની જરૂર નથી. અને આમ પણ મને નથી લાગતું કે મારે તારા સવાલનો જવાબ આપવો જોઈએ. હા અંકલ, પણ બની શકે છે કે તમે રૂપેશ જીજુને ખોટા સવાલના જવાબ આપ્યા હોય. અને એવું પણ બની શકે છે ને કે તમે જ્યારે પપ્પાને મળવા આવ્યા ત્યારે કંઈક વધારે બોલા ચાલી થઈ ગઈ હોય. ને બનવા ખાતર તો એમ પણ બની શકે છે કે તમારી વાતનું પપ્પાને કંઈક ખોટું લાગી ગયું હોય ને પપ્પા અપસેટ થઈ ગયા હોય, હે ને? એ છોકરી, શું બોલે છે એનું ભાન છે તને? તને શું લાગે છે આ માસુક સંઘવી ગલીનો કોઈ ગુંડો છે, આલીમાવાલી છે? બીજી વાર આવું કંઈ પણ બોલતા પહેલા 10 વાર વિચાર કરજે. તારી બેન સેજલ મારા ઘરમાં છે. આવી ગઈ? હેલો, મારો હાથ પકડીને બેઠો છે ને તું, એટલું સારું લાગે છે કાનુડા. પાણી પાણી પી લ્યો બા. બા, તમે જાણો છો છાપામાં આજે એક ખબર આવી છે. છાપામાં લખ્યું છે કે એક દાદી હતા જે પાણી નહોતા પીતા. એના દીકરાના સંતાનોએ મળીને દાદીને તાપી નદીમાં ડૂબકીઓ મરાવી દીધી. ગ્લાસ પીવા તો દે. આવી ગઈ ઉઘરાણી કરવા? ગ્લાસ આપો, ગ્લાસ આપો. ટીપુ ટીપુ પીને આખી રાત લગાવીશ. બોલ, છે કઈ વાંધો? ભવાની વહુ, વાંધા વચકા તો તમે કાઢી રહ્યા છો. રાઘવ, તું જામાંથી રસ્તો કાઢ. હા દા. બા, હું શું? કઈ નહીં કહેતો. તને ખબર છે ને મને હાફ ચડે છે. મારી વાત સાંભળો,
જો મને ખબર છે અત્યારે તમારી તબિયત ખરાબ છે, તમને આમ હાફ ચડે છે નહીં, પણ બા આપણે આ મોટા ભાભીનું એ માન તો રાખવું જોઈએ કે નહીં? હે, અને આ અદા તો છે જ ને, હે, એ બધું સંભાળી લેશે, ને આ આપણી કિંજલ છે જ ને, એને કહ્યું ને હમણાં કે લોકોને પડીકા પકડાવી દેશે, અને મારી વાત માનો ને બા, તો ચૂપચાપ મોઢા પર આંગળી મૂકી અને બેઠા રહેજો ને ત્યાં પ્રાર્થના સભામાં. નહીં હતા રાઘવની વાત સાચી છે, હું પણ આ પ્રાર્થના સભા પાસે રાજકોટ ભેગો થઈ જઈશ. અબા માની જાઓ ને. હારું, હવે તમે હવ કહો તો એક વાર વધારે, બાકી આખી જિંદગી મન મારીને જીવીશું, એક વાર વધારે જીવી લઈશ. ભવાની બહુ, હવે મનને અને જીભને જરાક શાંતિ આપો. હા રાઘવ, તારી બાર તારે ઘરે લઈ જા, ચાલો છોડીઓ બારે મદદ કરો. જરાય નહીં, મારો રાહુલ છે ને મને હાથ આપવા માટે, મારા કાનુડા આવ લે આ તારો હીરા જડેલો ગ્લાસ. ચલો બા, ચલો ઉપર થાવ બા, આરામથી બા, આરામથી બા. છોકરાઓ, મને ખબર છે કે ભવાની બહુ આકરા શબ્દો બોલી રહ્યા છે, પણ મોહનના ગહેરું દુઃખ એને પણ છે બેટા, આખરે એની જનેતા છે. અને ગુલાબ બેટા, તને તો મોહને હું પપ્પા કહીને કઈક વાત કરું એના પહેલા જ સેજલ બેટા, જે થવાનું નથી એને માટે જીવ બળવાનો શો જ છે. સાચી વાત છે, સેજલ બહુ જીદ કરતી હતી એટલે હું એને અહીંયા લઈ આવ્યો. મારા હાથે, કરીશ તે અસ્થિ વિસર્જન તારા બાપુજીનું.
મને શું વાંધો ભાઈ? તમે મને આ હક આપી રહ્યા છો ને, તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે મને રૂપેશ કુમાર નહીં પણ રૂપેશ કહો. મને લાગે છે કે હવે મોહનને આ દુનિયામાંથી અંતિમ વિદાય આપવાનો સમય આવી ગયો છે. આપવાનો હક તારો જ છે. એ હક હું તારી પાસેથી કેવી રીતે હાંચકી શકું? અંજાઈ કરીને ભલે જતા રહ્યા પણ તમારે મને વચન આપવાનું છે. જ્યારે જ્યારે તમને બોલાવું તમારે ત્યારે ત્યારે પાછા આવવું પડશે.